ભારતીય જનતા પાર્ટી વાળા છે ને, એ આવા સમયે ઘણું બધું લાવશે. આપણે ગામડામાં શેરીમાં કૂતરીના નાના નાના ગલુડા હોય, વાલા લાગે એવા ગલુડિયા હોય, એક જ માના હોય, સરસ રીતે રમતા હોય, લડતા ના હોય, સરસ ભેગા મળીને રમતા હોય, પણ એ શેરીમાં એકાદો તોફાની ટકુડો આવે, બેને પકડે ને આમાં મોઢા ઘસીને મૂકી દે, લડ્યા કરે, થાય છે કે નહીં? જોયું છે કે નહીં આવું? હા કે ના? આ ભાજપમાં ટકુડાઓની ફોજ એ આવશે. આપણા આપણા ભાઈઓને આમાં મોઢા કરીને મૂકી દેશે. ક્યાંય કોઈકે કોઈકનું ક્યાંય ઝઘડો થયો હશે વર્ષો પહેલા, તો કે તમારે ને આને તો આમ હતું, અને અંદરો અંદર એક જ માના દીકરાઓને લડાવવાનું કામ ટપુડા ન કરે એનું ધ્યાન રાખજો. એ લડાઈ કરાવશે એમને. એમને કોઈ આ કઈ રામના છે એવું નથી, આ કઈ રહીમના છે એવું નથી. એને તો રામ નો મરે તોય ભલે, ને રહીમ નો મરે તોય ભલે, ભાજપના મતનું તરફાણું ભરે, આ જ એમનો સ્વાર્થ છે. એમને કોઈ ફરક નથી પડતો. બાકી તો આપણા તો સંબંધો છે ને, એ સરસ રીતે જોડાયેલા સંબંધો છે. પછી એ સોનેત હોય, સુઈગામ હોય કે આડેસર હોય, બધા ભાઈઓ છે. અને આડેસર હોય તો અમારું ગોહિલવાડમાં, પાછું અમારું હગું ત્યાં હોય. એટલે આ એક કુદરતી મેળ છે, પણ એ મેળને તોડવાનું કામ પણ ક્યાંક ને ક્યાંક થશે. હેમાબા સાથે મેં કામ કર્યું છે. ધારાસભ્ય તરીકે હું હતો, અને એની ત્રીજી પેઢી ગુલાબસિંહ સાથે પણ મેં કામ કર્યું છે, અને એટલે એનું જામીન ખતું પણ લઉં છું કે આ મજબૂત દીકરો છે, કોઈ નેતા તરીકે નહીં, સમાજના બેટા તરીકે કામ કરશે, તમામ સમાજનું કામ કરશે. રક્ષે તે ઇતિ ક્ષત્રિય. મને ખૂબ ગૌરવ થયું હતું, રાજકોટમાં લાખોની મેદનીમાં સમાજ ભેગો થયો, કોમવાદ માટે નહીં, સિદ્ધાંત માટે. અને ત્યાં ભેગા થયા ત્યારે ટીવીની ચેનલોમાં અને કેટલાક છાપાઓમાં ફોટો આવ્યો ને, ત્યારે એક ગૌરવ મને થયું. ત્યાં લખ્યું હતું, ટીવીએ પણ ચલાવ્યું હતું, કે હજારો હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા, પણ જ્યાં ભેગા થયા એ ખેતરમાં એક ટીટોળીએ ચાર ઈંડા મૂકેલા હતા, તો યુવાન ક્ષત્રિયોએ કોર્ડન કરી દીધી કે કોઈનો ભૂલથી પગ ના આવે, અને ટીટોળીનું ઈંડું પણ નુકસાન એનું રક્ષણ કર્યું. રક્ષે તે ઇતિ ક્ષત્રિય. કોંગ્રેસ પાર્ટીના આટલા સિનિયર નેતાઓ જે પ્રકારનો વાણીવિલાસ ગાલીગલોચ કરી રહ્યા છે, આ પ્રકારની રાજનીતિથી ગુજરાત અને દેશને શું સંદેશ આપવા માંગે છે? આ રાજનીતિ કયા પ્રકારની કરવી છે તમારે? જે પ્રકારની હલકી માનસિકતાથી વાતો કરવી, જે રીતે ગલીના ટપોરીઓ જેવી ભાષા વાપરતી, હડકાયા કૂતરાની જેવી રીત કેળવા નીકળતા હોય એ રીતની વાત કરવી, મને લાગે છે કે આમની મતિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. અને આટલા સિનિયર નેતાઓ આવા પ્રકારના શબ્દો વાપરે, હું માનું છું કે આ રાજનીતિ માટેના સારા સંકેત નથી. મને ચોક્કસ એ ગમ્યું હોત કે એમણે વાત કરી હોત કે અહીંયા અમે આ કામો કરીશું, અમે આ કામો કરીશું, અને ભૂતકાળમાં અમે આ કામ કર્યા છે. પરંતુ આટલા સિનિયર શક્તિભાઈ જેવા નેતાઓ આ પ્રકારની વાતો કરે, મને દુર્ભાગ્યપૂર્ણ લાગે છે. ઠીક છે, એ એમની ભાષા એમનો મુબારક છે, પરંતુ વાવની જનતા એ વિકાસને મત આપી રહી છે, વિકાસ પર ભરોસો છે, અને વિકાસ કરવો છે, આ વિસ્તારનો વિકાસ જે રૂંધાડો છે એના આગળ લઈ જવો છે, ત્યારે આ પ્રકારની ભાષાથી એમણે દૂર રહેવું જોઈએ.